વાલી કે કોઈ બાળકને એડમિશન લેવા માંગતો હોય બીજી સ્કૂલમાં તો એમને બધી સગવડ અમે કરીને આપી છે. અમારું ખાલી એટલું જ કહેવાનું છે કે તમે અગર તમારું ગ્રીવેન્સ છે એ દર વખતે એમને એવું કહેવાનું હોય છે કે આ સ્કૂલને માન્યતા જ નથી, આ સ્કૂલને કોઈ એફિલિએશન આપવામાં આવ્યું નથી, અને આવા બધા એલિગેશન્સ એ લોકો એફિડેવિટના મારફતથી ડીઓ સાહેબ એફઆરસી કે નામદાર કોર્ટમાં કરતા હોય છે, તોય છતાં એ લોકો એમના બાળકને કેમ અમારી સંસ્થામાં ભણવા મોકલી રહ્યા છે. અમારું ખાલી એટલું જ કહેવાનું છે. અને સાથે જે 4 વર્ષની ફીઝનું જે આઉટકમ છે, આજે આ ગવર્મેન્ટ એડેડ સ્કૂલ નથી, આ પ્રાઇવેટ સંસ્થા છે, ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કામ કરી રહ્યું છે. આજે 8,000 બાળકો અગર ફીઝ ના ભરે તો બાકીની સ્કૂલનું મેનેજમેન્ટ કેવી રીતના ચાલે? અને સાથે સાથે 7 બાળકોના કારણે, 8 બાળકોના વાલીઓના આવા નિયમના કારણે બાકીના 8,000 વાલીઓનો અને એમના બાળકોનું જે ભવિષ્ય આજે અહીંયા અંધકારમાં મૂકવામાં આવેલ છે એની જવાબદારી કોણ લેશે? રમેશભાઈ, ખાલી એક સવાલ છે, વિદ્યાર્થીઓના માનસિક ટોર્ચરિંગ શા માટે? વિદ્યાર્થીઓના આરોપ છે, વિદ્યાર્થી ખુદ બોલી રહ્યા છે. વિદ્યાર્થીઓ, મેં આપ મીડિયાના માધ્યમથી આપને જણાવવા માંગીને કે 2 વસ્તુ આજે ક્લિયર કરવામાં આવે. અમારી પાસે વિડીયો એવિડન્સીસ છે જે અમે લોકોએ કોર્ટમાં પુટઅપ કર્યા છે. આજે વાલીઓ એમના બાળકો સાથે આવ્યા, ફીસ અમારા જે સ્કૂલમાં બેઠા, બાળકોને ચાય નાસ્તો બધું કરવામાં આવ્યું, અમારી તરફથી કોઈ હેરેસમેન્ટ કરવામાં નથી આવી. અમારી પાસે એવા એવિડન્સીસ છે જેમાં વાલી પોતાના બાળકો સાથે એકદમ રિલેક્સ મૂડમાં વાત કરે છે અને સડનલી એમને મિસગાઈડ કરવામાં આવે છે, એમના મેન્ટલી એમને પ્રિપેર કરવામાં આવે છે કે જેવા જ મીડિયાની માધ્યમ મીડિયાની એ લોકો અહીંયા આવે તો તમે રડવાનું સ્ટાર્ટ કરી દેજો. અમે એવું અમારું એમનાથી કોઈ ગ્રીવન્સ નથી, એ એમનું લુકઆઉટ છે. ખાલી અમે એટલું કહેવા માંગીએ કે અગર અમે લોકોએ કોઈ જુવેનાઇલ જસ્ટિસ એક્ટનું કોઈ વાયોલેશન કર્યું હોય તો આપ સાહેબ જોશો કે ડીઓ ઓફિસથી સવારથી આજે 2 અધિકારી અહીંયા પ્રિમાઇસીસમાં અવેલેબલ છે, સાથે સાથે પોલીસ પ્રોટેક્શન પોલીસ બી અહીંયા અવેલેબલ છે. એ લોકોની પ્રેઝન્સમાં એ લોકો બાળકોને કસ્ટડી અમે લોકો એમને સુપરત કરી છે અને અમે એમને એટલી જ રિક્વેસ્ટ કરી છે કે તમને અગર કોઈ ગ્રીવેન્સ છે, તમને કોઈ અમારા અમે લોકોએ કંઈ વાયોલેશન કર્યું છે, તમે નામદાર કોર્ટ પાસે ઓલરેડી પિટિશન ફાઇલ કરી છે, તમે ત્યાં જઈને તમારી દાદ માંગી શકો છો. અમારું એ જ ગ્રીવેન્સ છે. વાલીઓનું એક એવું કહેવું છે કે જે ડોનેશનનો મુદ્દો હતો એને લઈને જે હાઈકોર્ટનું જે ગાઈડલાઈન હતી એનું વાયોલેશન થયું, કોઈ વાયોલેશન થયું નથી. ને હાઈકોર્ટનું ડોનેશનનો જે મુદ્દો છે દેટ મેટર ઇઝ સબજ્યુડાઈઝ બિફોર ધી ઓનરેબલ હાઈકોર્ટ અને એ મેટરની તારીખ 24 તારીખ આપવામાં આવી છે. અને એમાં નામદાર કોર્ટે એકદમ ક્લિયરલી કીધું છે કે તમને કોઈ બી ગ્રીવેન્સ હોય પિટિશનરને ફરિયાદીને હાલના વાલીઓને કે તમને કોઈ ગ્રીવેન્સ હોય તો તમે પહેલાં પેમેન્ટ કરો અને પછી તમે મેરિટ પર અમારી પાસે આવો, એવું કોઈ ગ્રીવેન્સ છે જ નથી. અને જે એફઆરસીનું જે એ લોકો કહી રહ્યા છે કે વાયોલેશન છે 2017 પછી આવી છે અને જે બાળકો હમણાં હાલમાં અમારી પાસે છે એ 2012 2010 કોઈ 2014 એવા બાળકો છે અને અમે નોટિફાઈડ અમાઉન્ટ બ્રોશરમાં નોટિફાઈડ કરેલા અમાઉન્ટનું જ અમે લોકોએ પેમેન્ટ લીધું છે અને એના સામે એમને રિસીપ્ટ આપી. પરંતુ વાલી અને સંચાલકો વચ્ચેની લડાઈમાં બાળકોની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડી રહી છે, બાળકો રડી રહ્યા છે. આનું મુખ્ય આનું ફક્ત ને ફક્ત જે કારણ છે એ વાલીઓના પેરેન્ટ્સ છે. અગર એમને એવું લાગે કે સંસ્થા એમના બાળકોના સાથે હેરેસમેન્ટ કરી રહી છે તો પાછલા 4 વર્ષથી કોવિડમાં અગર અમે લોકોએ કોવિડમાં ઘણા બધા લોકોને અમે લોકોએ સવલતી આપી છે, પેમેન્ટ બાબતની જે છે તમે 4 વર્ષ સુધી અગર ફીઝ ના પે કરો તો સંસ્થા કેવી રીતના વર્ક કરશે? અને આજે અમે લોકો ફોર્સફુલી અમે લોકો અહીંયા સુધી આ એક્શન લેવા માટે અમે લોકો ફોર્સફુલી આવ્યા છીએ એનું કારણ છે 4 વર્ષ સુધી તમે પેમેન્ટ ના કરો અને સાથે તમે બાકીના વાલીઓને ઇન્સ્ટિગેટ કરો કે તમે આ ટાઈમે આવો, અહીંયા આપણને આ કરવાનું છે, પોલીસ સાથે ઘર્ષણ થશે, સંસ્થા સાથે ઘર્ષણ થશે, એ પછી ડેટા આપણે મીડિયામાં હાઇલાઇટ કરશું, આવા બધા આક્ષેપો કરવામાં આવે. કોઈ ડિફરન્સ અમાઉન્ટ ભરવામાં નથી આવી. જે લેટર છે એ લેટર અમને રાતના 10 વાગે ડીઓ મારફત ડીઓ કચેરી મારફત પર્સનલ અમને મળ્યું છે કાલે રાતના 10 વાગે. સેમ લેટર તારીખ 6/4/2023 અને સાથે સાથે 10/4/2023 એવા 3 અમને લેટર્સ મળ્યા છે. જ્યારે 6/4/2023નું જે લેટર મળ્યું હતું એ લેટરમાં અમે એ લેટરને અમે લોકોએ હાઈકોર્ટમાં નામદાર હાઈકોર્ટમાં અમે લોકોએ ચેલેન્જ કર્યું છે, એ મેટર બિફોર હાઈકોર્ટ સબજ્યુડાઈઝ છે. સાથે સાથે જે રાતના 10 વાગે જે અમને લેટર મળ્યું છે એમાં અમને જાણવા મળ્યું છે કે સેમ જ ગ્રીવેન્સ નામના ડીઓ સાહેબ તરફથી આપવામાં આવ્યું છે અને અમારી જે પિટિશન જ્યારે કોર્ટમાં લિસ્ટેડ થશે ત્યારે એ સેમ લેટર અમે લોકો ત્યાં આપીશું. બાળકો માટે તો અમે એક જ રિક્વેસ્ટ કરશું કે બાળકોના કેરિયર સાથે અમે લોકો કંઈ એ લોકોની સાથે છેડછાડ કરવા માંગતા નથી. આજે 4 વર્ષ સુધી વાલીઓ દ્વારા પેમેન્ટ ન કરવાના કારણે અને બીજું નોન કમ્પ્લાયન્સ ઓફ પેમેન્ટ ઓફ ફીઝ અમારા માટે ગ્રીવેન્સ નથી. રીઝન છે કે તમે બીજા વાલીઓને ઉશ્કેરાવો છો,
એના કારણે જે ગલત મેસેજ જાય છે સોસાયટીમાં. આજે 100 વર્ષ જૂની સંસ્થાને તમે લોકો એલિગેશન કરીને 8-9 પેરેન્ટ્સ લોકો 8000 વાલીઓનું જે ભવિષ્ય તમે અંતરમાં મૂકો છો એની જવાબદારી કોણ લેશે? ને બીજું કે અમારે એમના સાથે કોઈ ગ્રીવન્સ નથી. આજે અમે લોકો એમને ટીસી આપી દીધી છે, એમને પોસ્ટ વેકેટ થઈ ગઈ છે અને નવું સેમિસ્ટર ચાલુ થઈ ગયું છે અને નવા બાળકોને એડમિશન આપવામાં આવેલું છે. તો નામદાર કોર્ટ જે બી ઓર્ડર આપશે એનું અમે પાલન કરીશું.